ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ સાતમાં દસમો પાઠ જોવાનો છે. દસમા પાઠનું નામ છે અંદાજ અપના અપના. શું છે અંદાજ? આપણો પોતપોતાનો, એટલે અંદાજ અપના અપના. કિસી ભી વિષય મેં સંબંધ મેં તર્કપૂર્ણ સૂચના યા ચિંતન કરના, મનન કરતે હુઈ અપની બાત કો પ્રગટ કરના, તાર્કિક ચિંતન કહેલાતા હૈ. તાર્કિક ચિંતન વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત વ્યક્તિ કો સોચ વિચાર કરને કી માનસિક પ્રક્રિયા હૈ. ઇસ મુક્ત ચિંતન મેં વ્યક્તિ અપને જીવન કે અનુભવ માન્યતાએ ઓર દ્રષ્ટિકોણ કા ઉપયોગ માહિતી કા પૃથ્થિકરણ કરને કે લીએ કરતા હૈ ઓર માહિતી કો સત્યતા તક પહોંચ કર નિર્ણય લેતા હૈ. પ્રસ્તુત ઇકાઈ મેં તાર્કિક ચિંતન કે બહુત આયામી સોચ કા વિકાસ વિસ્તાર હૈ. એસે વૈવિધ્યપૂર્ણ કુછ અભ્યાસ રખે હુએ એમાં પહેલું છે દિમાગી દોડ. એમાં આપણે જોઈએ હવે કે ભાવેશભાઈ વકીલ હૈ. ભાવેશભાઈ શું છે? વકીલ છે. વહ અપની પત્ની લીના ઓર પુત્ર વજ્ર કે સાથ સુરત મેં રહેતે થે. એ પોતાની પત્ની લીના અને પુત્રનું નામ શું હતું? વજ્ર. વજ્રની સાથે ક્યાં રહેતા હતા? સુરતમાં રહેતા હતા. છોટા પરિવાર, કેવું? નાનું કુટુંબ હતું. સુખ કા આધાર હોતા હૈ, સુખનો આધાર હોય છે. ઉનકા જીવન ભી ખુશ ખુશહાલ થા. એમનું જીવન પણ કેવું હતું? ખુશીઓથી ભરેલું હતું. એક બાર દીપાવલી કી છુટ્ટી યામે વે તીનો અંબાજી ગયે. એક દિવસે દિવાળીઓની રજાઓ હોય છે અને ત્રણેય જણા ક્યાં જાય છે? અંબાજી જાય છે. ચાર દિન બાદ વાપસ આકર દેખાતો ચોક ગઈ. ચાર દિવસ પછી એ પાછા આવીને પરત ફરીને જોવે છે તો એમને નવાઈ લાગે છે, ચોંકી જાય છે. ઉન્હોને દેખા કી ઘર કે બહાર જો બગીચા હૈ. એમણે જોયું કે ઘરની બહાર જે બગીચો છે ઉસકે પેડ પૌધે કે કઈ ફૂલ પત્તે ઝડ ગયે. એમાં એમના કેટલાક ઝાડ અને છોડવાઓ હતા, એના કેટલાક ફૂલ અને પાંદડાઓ ખરી પડ્યા હતા. ઘર કે અંદર જાકર દેખા તો પૂરા કમરા ધૂલ ધૂલ સે ખરાબ હો ગયા હતા. ઘરની અંદર જોયું તો આખો રૂમ શું હતો? દૂર દૂરથી ખરાબ થઈ ગયો હતો. દીવાર પર કી લીના ઓર વજ્ર કી તસવીરે ભી નીચે ગીર ગઈ હતી ઓર તૂટ ગઈ હતી. દીવાર પર એટલે કે દીવાર ઉપર લીના અને વજ્રનો એક ફોટો લગાડેલો હતો, એ પણ નીચે પડીને તૂટી ગયો હતો. નન્હે મુન્હે બચ્ચો એસા ક્યો હુઆ હોગા વે સમજ નહીં પાએ, આપ બડે અકલમંદ હૈ, આપ હી ઉન્હે બતા દીએ. કે તમે જ વિચારો કે તમે થોડા દિવસ માટે બહાર જાઓ તો સ્વાભાવિક છે ઘરમાં ધૂળ તો થાય, પરંતુ આગળ જે ઝાડ અને છોડવા હતા એના પાંદડા ખરી પડ્યા હતા અને અંદર ઘરમાં પણ ફોટો ફ્રેમ તૂટી પડી હતી, તો આપણે શું માની શકીએ કે વાવાઝોડું આવ્યું છે કે જોરથી પવન ફૂંકાયો છે? એના અંદાજથી પણ હોઈ શકે છે. હવે એના પછી જોઈએ પરેશભાઈ કિશાન હે. પરેશભાઈ શું છે? ખેડૂત છે. ઉનકી પત્ની હિરલ બહન નર્સ છે. એમની પત્ની છે હિરલબેન, એ શું છે? નર્સ છે. એક દિન સુબહ હિરલ બહનને પાણી કે નલ કે નીચે જલ્દબાજી મેં એક મટકા રખા. એ ફટોફટ ઉતાવળમાં હોય છે સવારમાં હિરલબેન, અને પાણીના નળ નીચે એક ઉતાવળમાં એક માટલું મૂકી દે છે. બાદ મેં નળ ચાલુ કિયા, પછી શું કરે છે? નળને ચાલુ કરે છે ઓર રસોઈ ઘર મેં ચાય બનાને લગી, અને પછી રસોડામાં જઈને ચા બનાવવા લાગે છે. ચાય બનાને કે બાદ જબ વાપસ આકર દેખા તો ચાય બનાવીને આવીને પછી પાછી ફરીને જુએ છે તો માટલું શું હતું? ખાલી હતું. ઉસમે પાણી નહીં થા, એમાં પાણી હતું નહીં. હિરલ બહન અપને આપ પર હી હસને લગી, અને હિરલબેન શું કરે છે? પોતાના જાત ઉપર જ હસવા લાગે છે. એનું કારણ શું હોય? હવે તમે માટલું નીચે મૂકો તો ખાલી હોય તો એ શું થાય? ગમે તે બાજુ ઢળી પડે, એમાં થોડું ઘણું પાણી હોય. નીચે આપણે માટલાનો આકાર કેવો હોય છે? સપાટ તો હોતો નથી, એટલે માટલું ક્યાં? ગમે તે બાજુ ઢળી પડે એટલે પાણી તો એમાં પડવાનું હતું. સ્વાભાવિક છે કે માટલાને આપણે પકડવું પડે. એના પછી પાછળનો પેજ જુઓ. સેજલ દો ગમલે લાઈ. સેજલ શું કરે છે? બે કુંજા લાવે છે. ઉનમે તુલસી કે પૌધે થે, અને એમાં તુલસીના છોડ હતા. દોનો પૌધે લંબાઈ ચોડાઈ ઓર ઊંચાઈ મેં એક હી સમાન હી થે. બંને છોડ છે ને લંબાઈમાં પોડાઈમાં ઊંચાઈમાં બધા સમાન હતા. એક મહિને કે બાદ દૂસરે ગમલે કા પૌધા બડા હો ગયા, જબકિ પહેલે ગમલે કા પૌધા અભી ઇતના હી થા જીતના એક મહિને થા. એવું કેમ? કેમકે એને બંને છોડવાને અલગ અલગ જગ્યાએ મૂક્યા હતા. અમુક છોડને અલગ ત્યાં સૂર્યપ્રકાશ પાણી બધું મળી રહેતું હોય તો એનો વિકાસ સારો થાય, પણ જો એને સૂર્યપ્રકાશ ના મળતો હોય, પાણી ના મળતું હોય, જો બહુ તડકો આવતો હોય તો એ કરમાઈ જાય. એટલે સ્વાભાવિક છે કે બંનેને અલગ અલગ જગ્યાએ મૂક્યા હતા, એટલે બંનેમાં વિકાસ થવો પણ અલગ અલગ છે. હવે એના પછી જોઈએ તર્ક કી લગામ કલ્પના કે ઘોડે. હવે આપણે જોવાનું છે આપ સાયકલ પર સ્કૂલ જા રહે. તમે સાયકલ પર સ્કૂલ જઈ
रहा छो। रास्ते में देखा तो एक आदमी हाथ हिलाकर आपको रुकने का इशारा कर रहा था। रस्ता पर जाइने ए जो तो एक मानस तमने हाथ राखीने रोकवानी कोशिश करी रह्यो छे। आप रुके, तमे रुको छो। उसने कहा कि बगल वाले गांव में मेरा जाना जरूरी है। सु कहे कि मारे बाजू में एक गांव छे नजीक में, त्यां मारे जवू जरूरी छे। आपने उस आदमी को साइकिल पर बिठाया, तमे ए माणस ने पोताने साइकिल पर बेसाड़ो छो और पास वाले गांव तक पहुंचाया ने बाजू में जे गांव हतु त्यां तमे पहुंचाड़ो छो। वहां जाकर आपको पता चला कि वहां एक जादूगर का कार्यक्रम होने वाला है और तमे त्यां जईने तमने खबर पड़े छे कि त्यां जादूगरनो प्रोग्राम थवानो छे, कार्यक्रम थवानो छे। और वह आदमी उसका सहायक है और ए आदमी शू छे एनो जे कार्यकर्ता सहायक छे, मददगार छे। उस आदमी ने आपको जादू के खेल के देखने को अनुरोध किया। ये शू करे छे, जादू तमने जोवा माटे नो आग्रह करे छे, पर पाठशाला पहुँचने में देरी हो जाएगी, परंतु तमने स्कूले पहुँचवा में पण मोड़ो थई जशे। वह सोचकर आपने मना कर दिया, ये विचारी ने तमे एने ना पाड़ी दो छो। उस आदमी ने सारी बात जादूगर को बताई। आ आदमी बधी बात जादूगर ने बताड़े छे। जादूगर ने खुश होकर आपको एक करामत चश्मे दिखाए और जादूगर शू करे छे, खुश थईने तमने एक जादू चश्मा बताड़े छे और कहा कि अने पाछू शू कहे छे, इससे पहनने से तुम सबको देख पाओगे। शू कहे छे, तू आ चश्मा पहरीस तो बधाने तू जोई शकीश और कुछ भी कर पाओगे अने तू कई पण करी शकीश, तुम्हें कोई देख नहीं पाएगा, तमने कोई जोई शकशे नहीं। इसका असर एक हफ्ते तक रहेगा ना, आनी असर क्या सुंदर एक अठवाड़िया सुंदी रहशे। आप चश्मा लेकर वापस अपने गाँव की पाठशाला में आया ने तमे शू करशे, चश्मा लेने पाछा पोताना गामनी स्कूल में तमे शाळा में त्यां पहुँचो छो अने त्यां घरे जाओ छो। दूसरे रोज बीजा दिवसे रोज नहा धोकर आईने के सामने आपने चश्मे पहने अने शू करो छो, बीजा दिवसे नहाई धोईने तमे दर्पण सामे ए चश्मा ने पहेरो छो। आईने में देखा तो सचमुच आप गायब हो चुके थे अने तमे दर्पण में जुओ छो तो खरेखर में तमे अदृश्य थई जाओ छो। आप हमें बताइए कि आप कहाँ कहाँ जाएंगे और क्या क्या करेंगे। तमे अंदाज लगा भी लो कि तमने आवा जादू चश्मा मिली जाए तो तमे शू शू अनुमान लगा भी शको। तमे नोटबुक में लखवानुं छे तमारे आनो उत्तर। हवे एना पछी नीचे जोईए, पूरे दिन की पढ़ाई और खेलकूद के बाद रात को आपकी आँख लगी। आखो दिवस तमे रमो छो, भणो छो अने पछी रात्रे शू थाओ छो, थाकीने सूई जाओ छो, एटले तमारी आँख लागी जाय छे। नींद में आपने एक सपना देखा, तमे एक सपनू जुओ छो। आप घूमते घूमते बहुत दूर निकल गए, तमे फरता फरता बहुत आगळ निकली जाओ छो। आप नदी पहाड़ों के अद्भुत सौंदर्य में लीन हो गए। तमे शू करो छो, नदी अने पहाड़ों ना सौंदर्य में शू थई जाय छे, लीन थई जाओ छो, मग्न थई जाओ छो। आपको पता भी न चला और आप चलते चलते जंगल में पहुँच गए। तमने खबर पण पड़ती नथी, तमे चालता चालता जंगल में जता रहो छो। अय्यका कगे यानी अचानक आपके सामने एक सिंह आ गया अने अचानक तमारी सामे एक सिंह आवी जाय छे, वाघ आवी जाय छे, सिंह आवी जाय छे। शेर को देखकर आपको होश आया ने तमे छे शेर ने जोईने तमने छे ने होश आवी जाय छे, आप गभरा गए, तमे शू थई जाओ छो, डरी जाओ छो, डरी जाओ छो। मारे डंक के आँख बंद कर दी, तमे शू करो छो, बीकना मारे आँखने बंद करी दो छो। आपने ईश्वर को याद किया, तमे ईश्वर ने याद करो छो और कहा अने कहो छो, काश मेरे पास भी पंछी की तरह पंख होते तो। काश शू कहो छो कि मारी पास पण पक्षीओनी जेम पाँखो होती तो तभी चमत्कार हुआ, त्यारे ज अचानक चमत्कार थाय छे और आपके हाथ की जगह पंख उगाए अने शू थाय छे कि तमारा हाथ की जगह पंख उगी आवे छे। आप उड़कर वापस घर आए, तमे उड़ीने पाछा घरे आवो छो। आप बड़े खुश थे, तमे बहुज खुश हता, जान भी बची और पंख भी मिल गए। शू कहो छो कि जीव पण बची गयो अने पंखो पण मळी गई। सपना तूटा, सपनू तूटी जाए छे। आपने नदी आपने नींद में से आँखें खोली, तमे शू करो छो, ऊँघमांथी जागी जाओ छो। आपने पाया कि आपको हकीकत में हाथों की जगह पंख मिल जाए तो हवे तमारे शू कहो छो, आनो उत्तर लखवानो छो। तमने पण आवी रीते पाँखो मळी जाए तो हाथनी जगह तो तमारे एना नोटबुक में जवाब लखवानो रहेशे। इस बार आपकी मजेदार और अनोखी कसोटी होने वाला है। एना पछी हवे तमारी खूब ज सरस अने अलग ज प्रकारनी एक कसोटी थवानी छे। एक बड़ा जहाज आपको निर्जन द्वीप पर ले जा रहा है। शू करे छे, एक बहु मोटू जहाज अलग ज टापू पर तमने लई जाय छे। वहाँ केवल मिट्टी, कंकड़, पत्थर, पहाड़ और समुद्र पानी है। त्यां फक्त शू छे, माटी,
કાંકરા પથ્થર પહાડો અને સમુદ્રનું પાણી જ છે. મેરે બુદ્ધિમાન દોસ્ત, તમે બહુ જ હોશિયાર છો દોસ્તો. વહા એક હફ્તે તક સુખ ચેન સે રહેને કે લિયે આપ સાથ મેં ક્યાં ક્યાં લઈ જજો. તમને આવી જગ્યાએ તમને લઈ જવામાં તો તમે સાથે શું શું લઈ જાઓ તો એની તમારે યાદી બનાવવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં શું છે, આમાં અભ્યાસ સ્વાધ્યાય તો છે નહીં. હું થોડા ઘણા પ્રશ્નો તમને પીડીએફમાં મોકલી આપીશ અને પુનરાવર્તન તમને મોકલી આપીશ, તો તમારે નોટબુકમાં લખવાનું રહેશે. ત્યાં સુધી ધન્યવાદ.